આતંકી હુમલાને લઈને વડોદરા રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં હુમલાની થઈ શકે છે તેવા ઇનપુટ સુરક્ષા એજન્સીઓને મળ્યા હતા. હુમલાને પગલે સમગ્ર દેશમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા રેલવે પોલીસ અને ગુજરાત પોલીસે સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યું છે. રેલવે પોલીસે લાંબા અંતરની ટ્રેનોના કોચમાં ચેકિંગ હાથ ધર્યું છે. રેલવે પ્લેટફોર્મ પર હાજર મુસાફરોના સામાનનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો આતંકીઓના નિશાના પર છે ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી, અને તેને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વડોદરા રેલવે સ્ટેશન પર હાલ પોલીસ કર્મચારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે પણ યાત્રિકો ત્યાંથી ઉતરી રહ્યા છે તેમના સામાન છે તેમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ઇનપુટ મળ્યા છે સુરક્ષા એજન્સીઓને કે મોટો આતંકી હુમલો થઈ શકે છે. 15 ઓગસ્ટ પણ નજીક છે અને જે રીતે ઇનપુટ સામે આવ્યા છે તેને લઈને સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવામાં આવ્યો છે. હુમલાને પગલે સમગ્ર દેશભરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો દ્રશ્યો વડોદરા ખાતેના છે. હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે લાંબી રૂટની જે ટ્રેનો છે તેના કોચમાં જઈને ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. पंद्रह अगस्त को हाई अलर्ट के लिए हमने 3 दिन से लगातार BDTS टीम और उनके साथ एंटी सर्फेस चेकिंग की जा रही है. परसों भी हमने GRP BDTS टीम को बुलाया, उनके साथ चेकिंग की गई. कल भी हमने GRP के साथ, मैं हमारे क्राइम PI BRC हैं उनके साथ भी हमने टीम के साथ कोऑर्डिनेशन मीटिंग की. उसके बाद हमने कुली जितने टैक्सी ड्राइवर या ऑटो स्टैंड है या बाइक स्टैंड है सबको बुला के कोऑर्डिनेशन मीटिंग की. और डॉग स्क्वाड और BDTS टीम के साथ लगातार स्टेशन की चेकिंग की जा रही है. रोज़ पूरे काम के लिए लगभग 15 स्टाफ तो RPF का रहता है, 15 स्टाफ GRP का, उनकी डॉग स्क्वाड टीम और BDTS टीम. કાશ્મીરમાં 370 ની કલમ હટાયા બાદ પડોશી દેશ પાકિસ્તાનના તેલ પેટમાં તેલ રેડાયું છે અને તેલ રેડાયા બાદ ક્યાંક ને ક્યાંક મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર મોટા આતંકી હુમલા થાય તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવે છે. સમગ્ર આતંકી હુમલાને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે RPF અને GRP દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે રીતે પોલીસના બંને વિભાગના જે જવાનો છે એ લોકો રેલવે ખાતે મુસાફરોનો સામાન જે છે એ સામાન ચેક કરી રહ્યા છે. ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની આતંકી ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને જે પરપ્રાંતીય લોકો છે, જે લોકો લાંબા અંતરની ટ્રેનોમાં આવતા હોય છે અને વડોદરા ખાતે ઉતરતા હોય, તમામ લોકોના સામાનને ચેક કરવામાં આવી રહ્યો છે. લગભગ છેલ્લા 1 કલાકથી વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1, 2, 3 અને 5 ઉપર આ જ પ્રકારની કામગીરી થઈ રહી છે. પોલીસનું કહેવું છે કે એલર્ટને ધ્યાનમાં રાખીને જે રીતે મુસાફરોના ચેકિંગ કરવામાં આવી છે તે રીતે ટ્રેનની અંદર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. લાંબા અંતરની જે પણ ટ્રેનો છે તમામ ટ્રેનોના દરેક બર્થની અંદર બંને વિભાગના પોલીસ કર્મચારી જઈ રહ્યા છે અને ચેકિંગ હાથ કરી રહ્યા છે. કેમ કે જે રીતે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એક તો એક તરફ 15 ઓગસ્ટ પણ નજીક આવી રહી છે ત્યારે કોઈપણ પ્રકારની હલચલ ન થાય, કોઈપણ પ્રકારના આતંકી હુમલા દેશમાં કે રાજ્યમાં ન થાય તેના માટે રેલવે પોલીસ કટિબદ્ધ બન્યું છે અને તેઓ હાલ કડકમાં કડક ચેકિંગ હાથ ધરી રહ્યા છે. કેમેરા પર્સન સચિન પરમાર સાથે તુષાર પટેલ, ઝી મીડિયા, વડોદરા. તો એક તરફ સમગ્ર દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે.